સ્ટુડન્ટ, ધોરણ 7 વિષય સમાજ વિદ્યામાં આજે આપણે પાઠ 13 સંશોધનોનું જતન અને તેમનું સંરક્ષણ જોઈએ. બરોબર બાળકો, તો સૌપ્રથમ સંસાધનમાં જોઈએ આપણે કે સંસાધન એટલે શું. તો કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને કુદરતી સંસાધન કહે છે. પૃથ્વી પરથી મળતા હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનીજો વગેરે છે એ કુદરતી સંસાધનો છે. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગીતાઓ છે. ઘણા સંસાધનો મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ છે. આ સંસાધનોને વધુ ઉપયોગ બનાવવા માટે આપણે વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરવો જોઈએ. ચલો ત્યાર પછી જોઈએ કે આવા સંસાધનોના કેટલા પ્રકાર છે અને સંસાધનો કઈ રીતે ઉપયોગી છે. તો કુદરતી સંસાધનો સર્વપ્રથમ તો આપણને કઈ રીતે ઉપયોગી છે, તો કે ખેતીથી શરૂ કરીને પરિવહન સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને આ બધા સંસાધનો ઉપયોગી છે. એ ઉપરાંત જોવા જઈએ તો કુદરતી સંસાધનો ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે પણ ઉપયોગી છે. હવે સંસાધનોને મુખ્ય બે જૂથોમાં વહેંચવામાં આવે છે. કયા કયા? તો કે કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. બરોબર બાળકો, જૈવિક અને અજૈવિક એ માનવ સર્જિત નિર્મિત સંસાધનોના પ્રકાર છે. અને કુદરતી સંસાધનોમાં તો કે ભૂમિ, જળ, જમીન, જંગલો, ખનીજો, પ્રાણીઓ, વનસ્પતિ, હવા, આ બધું જ કુદરતી સંસાધન છે. તો હવે આવા કુદરતી સંસાધનોના પ્રકાર જાણી લઈએ. જૈવિક અને અજૈવિક. હવે અજૈવિકમાં શું આવશે બાળકો? તો કે જમીન, હવા, જળ, ખનીજ વગેરે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ માનવ નિર્મિત સંસાધનો છે. વન અને વન્યજીવ છે એ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. હવે બાળકો, આ સંસાધનોનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે. શા માટે? તો કે કુદરતી સંસાધનો છે એ મર્યાદિત પ્રમાણમાં છે, જ્યારે મનુષ્યની લોકોની જરૂરિયાતો અમર્યાદિત હોય છે. ટેકનિકી ક્ષેત્રે તથા વિકાસ અને વસ્તી વિસ્ફોટથી આવા સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. ભવિષ્યમાં ખૂટી જાય તો પેઢી માટે કશું બચશે જ નહીં. આથી ભવિષ્યની પેઢીને આ રીતે વપરાતા સંસાધનોની ખૂબ ભારે અસર ભોગવવી પડશે. આથી ત્યારની વસ્તી અને આવનારી પેઢીને સારા જીવન માટે પણ સંસાધનોનું રક્ષણ કરવું અનિવાર્ય છે. તેમાં જોઈએ બાળકો આપણે કે કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને તેની માટેના યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનોનું સંરક્ષણ કહે છે. બરોબર, હવે જોઈએ નવીનીકરણીય સંસાધન એટલે શું. તો કે જે સંસાધનો પોતાની મેળે કોઈ ચોક્કસ સમયમાં કોઈ હિસ્સાની પૂર્તિ કરે છે, બરોબર બાળકો, અથવા તો અખૂટ હોય છે તેને નવીનીકરણીય સંસાધન કહે છે. જેમ કે સૂર્યપ્રકાશ અને જંગલો. હવે બાળકો, અનવીનીકરણીય સંસાધન એટલે તો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તો તેને બનાવી શકાતા નથી તેને અનવીનીકરણીય સંસાધનો કહે છે. કયા એવા સંસાધનો છે બાળકો? તો કે પેટ્રોલિયમ, ખનીજ કોલસો અને કુદરતી વાયુઓ. હવે જોઈએ ભૂમિ સંસાધન. તો ખડકોના નાના મોટા ટુકડાઓ, કાંકરાઓ, માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ રેગોલિથ નામે ઓળખાય છે. રેગોલિથ છે એ અજૈવિક છે. રેગોલિથમાં જૈવિક દ્રવ્યો કયા? હવા અને પાણી ભરતા જમીન બને છે. કૃષિ, ભારતમાં કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. કયા કયા 8 પ્રકારો છે એ કહી દઉં. તો કે કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ પ્રકારની જમીન. આ બધીનો ભારતની જમીનના કૃષિ સંશોધન પરિષદ પ્રમાણે 8 વિભાગોમાં વહેંચી દીધું છે. હવે જોઈએ બાળકો જમીનનું ધોવાણ એટલે શું. તો કે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થવું એટલે જમીનનું ધોવાણ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓ વધારવાથી જમીનનું ધોવાણ અટકતું નથી, પરંતુ વૃક્ષારોપણ કરવાથી, આડબંધો બાંધવાથી કે પગથિયા પદ્ધતિથી ખેતી કરવાથી જમીનનું ધોવાણ અટકે છે.
જમીનનું ધોવાણ અટકાવવા માટે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, ઢોળાવવાળી જમીનમાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, આડબંધો બાંધવા જોઈએ, જમીન ઉપર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ, નદીના કોતરો પહાડ અને ખેતરોની ફરતે પણ વૃક્ષારોપણ કરવું જોઈએ. ભૂમિ સંરક્ષણ એટલે શું? તો કે જમીન ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી એટલે ભૂમિનું રક્ષણ. બરોબર. હવે જોઈએ બાળકો જળ સંસાધન. તો પૃથ્વી પર પીવા લાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું જ છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. જળ એ માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. પાણી માનવીની બેરોજગારી પ્રવૃત્તિઓને, ઉદ્યોગો અને ખેતી માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. હવે આપણા જળ સંસાધનોમાં છે મહાસાગરો, ઉપસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરે બધું શું છે? તો કે જળ સંસાધન. તેમજ બાળકો પાણીનો મુખ્ય સ્ત્રોત એટલે વરસાદ. હવે પૃષ્ઠીય જળો જોઈએ. તો કે પૃષ્ઠીય સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ અને ઝરણાનો સમાવેશ થાય છે, જેમાં નદી છે એ મુખ્ય સ્ત્રોત છે. તેમજ કુવા, નહેર, તળાવ એ સિંચાઈના માધ્યમો છે. હવે જોઈએ બાળકો આપણે જળ તંગી. તો વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. આ ઉપરાંત બધા જ પ્રકારની ગંદકીની સફાઈ માટે પાણીની વધતી જતી જરૂરિયાત વગેરેને લીધે પાણીનો સતત વપરાશ વધી રહ્યો છે. આથી આપણા દેશમાં નિરંતર પાણીની અછત પણ વધતી જાય છે. વર્તમાન સમયમાં પાણીની માંગને પહોંચી વળવા માટે ભૂમિગત જળ એટલે કે ટ્યુબવેલ દ્વારા વધુ પ્રમાણમાં બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું થઈ ગયું છે. બરોબર બાળકો. હવે જળ તંગી એટલે શું? જળ તંગી એટલે પાણીની અછત. દેશમાં વધતી જતી વસ્તી, અનાજ અને રોકડિયા પાકોની માંગ, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ વધતી જાય છે. દરેક પ્રકારની ગંદકીની સફાઈ કરવા માટે પાણીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ઉપરાંત વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર પણ નીચું ગયું છે. પરિણામે દેશભરમાં પાણીની જરૂરિયાત સામે ઉપયોગમાં લઈ શકાય તેવો પાણીનો જથ્થો ઓછો છે. આમ આપણા દેશના ઘણા વિસ્તારોમાં જળ તંગી ઉદ્ભવી છે. હવે જોઈએ બાળકો જળ સંસાધનની જાળવણી અને તેનું વ્યવસ્થાપન. તો પહેલું એની માટે આપણે કેટલા બધા ઉપાયો અજમાવશું. એમાં પહેલું છે કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. બીજું, ભૂમિગત જળનું સ્તર ઉપર આવે તેવા પ્રયત્ન કરવા. ત્રીજું, નદી પર બંધ બાંધીને નદીઓના પાણીમાં જળ સંચયની વ્યવસ્થા કરવી. ચોથું, વરસાદના વહી જતા પાણીને રોકીને તેના સંગ્રહ માટેના પ્રયત્નો કરવા જોઈએ. પાંચમું, વરસાદી જળનો સંગ્રહ કરવા માટે બંધારા, સોસકુવા, ખેતતલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. છઠ્ઠું, જળના વિવેકપૂર્ણ ઉપયોગ માટે લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં ભાગીદારી અપાવવી, વધારવી જોઈએ. બાગ બગીચાઓ, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ થાય તેવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. જળાશયો અને નદીઓના પાણીને શુદ્ધ રાખવા માટે તેને પ્રદૂષણથી બચાવવા જોઈએ. ભૂમિગત જળનો ઉપયોગ કરવા કરતા એના એકમો પર દેખરેખ રાખવી જોઈએ. સરકાર દ્વારા કરવામાં આવતા જળ વ્યવસ્થાપનના કાર્યમાં ભાગીદાર બનવું જોઈએ. બરોબર છે બાળકો. આજના આ વિડીયોમાં આપણે સમાજ વિદ્યામાં પાઠ 13માં આપણે અહીં જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન સુધી રાખીએ છીએ. નેક્સ્ટમાં આપણે શીખીશું ખનિજ સંસાધન. ઓકે બાળકો, બાય.